हेलो फ्रेंड्स, हाउ आर यू? मिसेल्फ अशोक व्यास, वेलकम टू माय YouTube चैनल। विद्यार्थी मित्रों, આપણે અભ્યાસ કરી રહ્યા પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। તો વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ જ મહત્વનો મોસ્ટ એમપી એક્ઝામ્પલ ની ચર્ચા કરવા જઈ રહ્યા છે। એ તમને માર્ચ 2019 ની બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે। આ દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 9। વિદ્યાર્થી મિત્રો, દાખલો સમજવા માટે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર આ વિડિયો જોશો તો આ એક્ઝામ્પલમાં આવતી ગણતરી, આ એક્ઝામ્પલમાં આવતી ટિપ્સ અને આ એક્ઝામ્પલ કઈ રીતે ઝડપથી એની બીજી અસર આપી આવવાની સંપૂર્ણ સમજૂતી ડિટેલમાં આપવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, આ માર્ચ 2019 માં પૂછાયેલો દાખલો સમજવા માટે વિડિયો છેલ્લે સુધી જોશો। ચાલો વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 9। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્ર સાથે પણ શેર કરો, તમારા જે ગ્રુપમાં શેર કરો, જેથી કરીને એ પણ એકાઉન્ટ વિષયના તમામ ચેપ્ટરના વિડિયો ફ્રીમાં મેળવી શકે અને એકાઉન્ટ વિષયના મેક્સિમમ માર્ક્સ લાવી શકે। ચાલો વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 9। પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે। 31/3/17 ના રોજ કાચેસર અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। તમને 31/3/17 ના રોજનું કાચું સર્વે આપવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ, તમે જોશો એક્ઝામ્પલમાં શરૂઆતમાં કોઈ પણ જગ્યાએ નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવ્યું નથી, એટલા માટે આ એક્ઝામ્પલમાં પાર્થિવ અને પ્રિયા વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ આપણે 1:1 નક્કી કરીશું। ચાલો, પહેલું છે ઉધાર પર આપણને આપ્યું છે, ઉપાડે આપણે લખશું મૂડી ખાતાની ઉધાર પર। ચોખ્ખી પડતર એટલે કે જે ખરીદીની ચોખ્ખી પડતર છે વેવું આવશે। માલ સ્ટોક છેવટનો સ્ટોક છે, કારણ કે તારીખ આપી 31/3/17। કાચા શ્રવ્યમાં આપ્યું ત્યારે એક જ અસર આપશું અને એ અસર આપશું આપણે નીલકર લેના પર। લેણું જેને આપણે દેવાદાર પણ કહીએ છીએ, ગ્રાહક પણ કહીએ છીએ અને આપણે એની અસર આવશે મિલકત લેણા પર, દેવાદાર તરીકે અથવા ગ્રાહક તરીકે પણ તમે આપી શકો છો। મિત્રો, હવે એની વિગત સમજવા જેવી છે, મજૂરી અને પગાર। અહીંયા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થાય છે, 10,000 નું શું કરવું? મજૂરી આવે છે વેપાર ખાતાની ઉધાર પર અને જે પગાર આવે છે નફા નુકસાન ખાતાની ઉધાર પર, તો ક્યાં લખવું? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક સાથે આવા બંને ખર્ચના નામ આવે ત્યારે જે પહેલો શબ્દ છે એને ફોકસમાં ધ્યાનમાં રાખીને આપણે એને અસર આપવાની છે। પહેલો શબ્દ છે મજૂરી, તો મજૂરી આવે વેપાર ખાતાને ઉધાર પર, તો આ વિગત આપણે લખશું વેપાર ખાતાને ઉધાર પર। વેપાર ખર્ચા નફા નુકસાનની ઉધાર પર, મકાન આવશે મિલે, ફર્નિચર પણ મિલે, ઓફિસ સાધનો પણ મિલે, પેકિંગ સામગ્રી મિલે અને રોકડ સિલક પણ મિલે। મિલે એટલે શું? મિલકત લેણા। વિદ્યાર્થી મિત્રો, ઉપર જે મેં જેટલી પણ વિગત દર્શાવી છે ને, આ ચાર ઓપ્શન માંની એક જ ઓપ્શન હશે, એટલે કે તમને કદાચ પરીક્ષામાં ન આવડતો તો ચારમાંથી કોઈ એક જગ્યાએ ઉધારવાદની બધી અસર આવશે અને જવાબની આ બધી અસર આ ચારમાંથી એક જ જગ્યાએ આવશે। આપણે ઉપર જોઈ લઈએ, મૂડી તો ક્યાં આવશે? મૂડીની જમા પર તમે જો નીચે ઓપ્શન હશે। વેચાણ ક્યાં આવશે? વેપાર ખાતાની જમામાં નીચે ઓપ્શન હશે। દેવું ક્યાં આવશે? મૂડી દેવા એટલે મુદે, જેને દેવું એટલે લેણદાર પણ કહીને વેપારી પણ કહી શકાય, એને એ લખ્યું નીચે મુદે। નમૂના તરીકે વેચેલ માલ, આપણે જાણીએ છીએ કે આપણે જે પણ ખરીદી કરીએ છીએ એ જે ખરીદીમાંથી અન્ય રીતે ગયેલો માલ માઇનસ કરીએ છીએ તો આને લખશું ખરીદીમાંથી બાદ। બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે એટલે આપણે લખશું મૂડી દેવા પર। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને નોંધ આપી છે જે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી, એટલે અહીંયા જે આપ્યું છે આપણી પાસે વ્યવસ્થિત ખરીદી એટલે કે ખરીદી માઇનસ ખરીદ પર તૈયાર આપ્યું છે। ચાલો હવે જઈએ હવાલા પર, કયા કયા હવાલા છે એક્ઝામ્પલમાં। હવાલા નંબર 1, મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। પાર્થિવ દર માસને અંતે 400 અને પ્રિયાએ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે। ચાલો, મૂડી અને ઉપાડ પર વ્યાજ છે નો હવાલો છે, એટલે આપણે એક્ઝામ્પલમાં મૂડી પર નંબર 1 આપી દઈશું અને ઉપાડ પર પણ નંબર 1 આપી દઈશું। હવે જોઈએ હવાલા નંબર 2 શું કહે છે। 10,000 નું ઉધાર વેચાણ નોંધ કરવાની બાકી છે, એટલું યાદ રાખજો, વેચાણ નોંધવાનું બાકી છે, તો હવાલો કઈ રીતે સોલ્વ કરીશું? વેચાણ નોંધવાનું બાકી છે તો વેચાણમાં પ્લસ કરી દો, એટલે વેચાણ નોંધાઈ ગયું। પણ આપણે ટિપ્સ એન્ડ ટ્રીક યાદ રાખજો, જ્યારે પણ વેચાણમાં પ્લસ માઇનસ કરો તો દેવાદારમાં પણ પ્લસ માઇનસ થાય, એટલે આ ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે એટલે આ વેચાણમાં તો પ્લસ કરીશું તો દેવાદારમાં પણ શું કરીશું? પ્લસ, એટલે આ હવાલા નંબર 2 ની અસર વેચાણ અને દેવાદાર બંને પર થશે। હવે આપણે એની પર જે નંબર પણ આપી દઈએ, વેચાણ અને દેવાદાર પર બંને પર નંબર, અહીંયા વેચાણ પર નંબર 2 આપી દઈએ અને ઉધાર પર લેણું છે જેને દેવાદાર પણ કહી શકાય અથવા તો કહી શકાય ગ્રાહક, તેને નંબર આપી દઈએ 2। હજુ પણ એ અહેવાલ અધૂરો છે, આપણે આગળ વાંચી લઈએ। માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો સરવાળાની ભૂલ હોય, આ ટિપ્સ એન્ડ ટ્રીક છે, તમે તમારી એકાઉન્ટની નોટબુકમાં પણ નોંધ કરી લેજો, અમે ટિપ્સ એન્ડ ટ્રીક હું આપીશ। જ્યારે પણ દાખલામાં આવી સરવાળાની ભૂલ હોય ત્યારે જો નીચે આપીએ ટિપ્સ એન્ડ ટ્રીક યાદ રાખજો,
જ્યારે પણ વેચાણ નોંધના શ્રવણની ભૂલ હોય ત્યારે એક જ અસર આપે. અત્યાર સુધીના તમામે તમામ હવાલાની આપણે વાત કરી હતી કે બે અસર આવે, બે થી વધુ અસર આવી શકે, પણ બે થી ઓછી અસર એક પણ હવાલાને નથી આવી. આ એવો ફર્સ્ટ ટાઈમ હવાલો છે કે જેમાં સરવાળાની ભૂલ છે, એટલે ખાલી દેવાદારનું જે આપણે ખાતું તૈયાર કર્યું હશે અથવા તો એની જે પેટર્ન તૈયાર કરી હશે એમાં માત્ર સરવાળાની ભૂલ છે, એટલે આપણે એક જ અસર આપીશું. પણ કેવી રીતે આપશું તો એની પણ ટિપ્સ એન્ડ ટ્રીક છે. બરાબર, યાદ રાખજો, જો સરવાળો વધુ નોંધ્યો હોય તો વેચાણમાંથી બાદ કરી દો, અને સરવાળો ઓછો નોંધ્યો હોય તો વેચાણમાં ઉમેરો. તો અહીંયા સરવાળો શું કર્યો છે, ભૂલથી વધુ નોંધ્યો છે એટલે આની એક જ અસર આપશું, અને વધુ નોંધ્યો છે એટલે આપણે એને માઇનસ કરીશું. જ્યારે આપણે વેચાણ પર હવાલો સોલ્વ કરીશું ત્યારે જોઈ લઈશું. નંબર ત્રણ, 2000 ની વધારાની ગાલગાત તરીકે માંડી વાળો 5% લખે ગાલગાત નંબરની જોગવાઈ કરો, એટલે આની પણ અસર દેવાદાર અને ગાલગાત પર બંને પર થશે. આપણે આપી દઈએ દેવાદાર એટલે કે લેણું, એની પર નંબર 3 આપી દઈએ, અને અહીંયા કોઈ પણ જગ્યાએ ગાલગાત નથી. તો જ્યારે પણ સ્ટ્રક્ચર બનાવશું ત્યારે એમાં નોંધ કરી દેશું. હવાલા નંબર 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ફિટિંગ્સ એટલે કે ફર્નિચર ફિટિંગ પર હવાલો છે, તો નંબર 4 આપણે આપી દઈએ ફર્નિચર પર. અહીંયા ઉધાર પર હશે ફર્નિચર ને ફિટિંગ નીચે આપ્યું છે, ત્યાં નંબર આપી દઈએ 4. ચાલો, ફર્નિચર ફિટિંગ્સ પર નંબર અપાઈ ગયો. હવે નંબર 5 છે, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરવા શકવા બદલ કોર્ટે 4000 નો દાવો ચૂકવવાનો મંજૂર કર્યો છે. આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, જે એક બરાબર સમજવાનો મતલબ શું થાય, કોઈ ગ્રાહકને આપણે કીધેલું કે ભાઈ હું તમને 5 તારીખ સુધીમાં માલ પૂરો પાડીશ, તો આપણે 5 તારીખની જગ્યાએ 6 તારીખે માલ પૂરો પાડ્યો, તો એને આપણી પર કેસ કરી દીધો કે ભાઈ મારે તો 5 તારીખે જરૂર હતી ને આ લોકોએ 6 તારીખે આપ્યો. તો આ ગ્રાહકે આપણી પર કેસ કર્યો, તો આપણને એવું કીધું કોર્ટે કે ભાઈ તમારે આને 4000 રૂપિયા ચૂકવવો પડશે, કારણ કે એને સમયસર તમે ઓર્ડર ને માલ સામાન મોકલી નથી આપ્યો. બોલો, આપણે એને ચૂકવવાનો છે, શબ્દ કયો છે, ચૂકવવાનો છે, એટલે આપણા માટે એ શું કહેવાય, ખર્ચ કહેવાય, નુકસાન કહેવાય. નુકસાન તો નફા નુકસાન ખાતાની ઉધાર પર એક અસર આવશે, નફા નુકસાન ખાતાની ઉધાર પર. બીજું, આપણે ઇન ધ ફ્યુચર ચૂકવવાનો છે, એટલે આપણું દેવું કહેવાય, ભવિષ્યમાં ચૂકવશું, એટલે બીજી અસર આવશે મૂડી દેવા પર. એટલે કે આ બરાબર હવાલો સમજી લો, જેને અગાઉ કોઈ જગ્યાએ કાચેશ્રેયમાં નંબર નથી આપવાનો, આ બે જગ્યાએ આપણે એને અસર આપીશું. હવાલા નંબર 6 પણ ખૂબ સરસ છે, જોઈએ આપણે નંબર 6. ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો બરાબર શબ્દ, અહીંયા શબ્દ એમ થાય કે બાકી શબ્દ દેખાય કે આપણે ટિપ્સ પ્રમાણે એવું થાય કે આ મજૂરીમાં ઉમેરી દેવાનું, નહીં અહીંયા મજૂરીમાં નહીં ઉમેરે. કેમ, જ્યાં લખ્યું છે મજૂરી ખાતે નોંધાયા છે, એટલે ઓલરેડી આ રકમ 2000 મજૂરીમાં પ્લસ કરી દીધી, એટલે ફરીથી પ્લસ કરવાની નથી. પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે, એટલે મજૂરીમાં તો પ્લસ થઈ ગયું છે, પણ બીજી અસર આવે છે મૂડી દેવા પર, જે ઓલરેડી કાચા સરવૈયામાં આપવી જોઈએ પણ એ લખવાની રહી ગઈ છે. તો આની એક જ અસર આવશે વિદ્યાર્થી મિત્રો. કેમ એક જ અસર આવશે, કારણ કે એક અસર જે આપણે બાકી શબ્દો તો મજૂરીમાં પ્લસ કરીએ છીએ, તો ઓલરેડી મજૂરીમાં નોંધાઈ ગયા છે તો પ્લસ તો થઈ ગયા છે. તો આની બીજી અસર ક્યાં આવે, ચૂકવવાની બાકી મજૂરી દેવું છે એટલે મૂડી દેવા પર આવશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ કોઈ એક જ અસર વાળો એક હવાલો ના હોય, દાખલામાં કેટલો હવાલા હોય, બે, તો એક એક અસર કરીએ તો બે અસર થઈ ગઈ, બે હવાલાની બે અસર થઈ ગઈ, એક હવાલો હવાલા નંબર 2 ની એક અસર અને હવાલા નંબર 6 ની પણ એક અસર, આ રીતે બે અસર થઈ ગઈ, એટલે પાકું સરવૈયું 100% આવી જશે, કારણ કે બે અસર આપણને મળી ગઈ છે. તો આ રીતે જ્યારે પણ કોઈ એક હવાલાની એક અસર હોય ત્યારે બીજો હવાલો પણ એવો હશે એક્ઝામ્પલમાં કે જેની એક અસર આવશે. તો આ રીતે આ વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખૂબ મહત્વનો છે, એક એક અસર વાળો છે, જે તમને માર્ચ 2019 માં પૂછાઈ ગયો છે, ખૂબ મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ છે. ચાલો વિદ્યાર્થીઓ, તો બધા તમામ હવાલાની સમજ મેળવી છે આપણે, હવે એક્ઝામ્પલમાં બધી અસર આપી દઈએ. પહેલી અસર આપશું આપણે ઉપાડની, અનુક્રમે 4800 અને 3200, પરંતુ આમાં આપણે જે તારીખ આપતી વખતે ધ્યાન રાખશું, કારણ કે એક જે બીજો ભાગીદાર છે એને અલગ તારીખે ઉપાડ કર્યો છે, 1/10/16. બોલો કોને ઉપાડ કર્યો, પ્રિયાએ. તો પ્રિયા વખતે આપણે 1/10/16 લખશું, બાકીના બંને બાકીના જે ભાગીદારમાં જે તારીખ આપણે લખી તે રીતે લખશું. આપણે આવે છે ઉપાડ, આવે છે મૂડી ખાતાની ઉધાર પર, પહેલા લખશું 31/3/17 ઉપાડ પાર્થિવ 4800 અને 1/10/16 ઉપાડ ખાતે 3200. કેમ પ્રિયામાં 3200 લખ્યું, કારણ કે હવાલામાં કીધું છે કે પ્રિયાએ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે, એટલે મેં બંનેમાં અલગ અલગ તારીખથી બતાવ્યું છે. હવે ઉપાડ પર હવાલો પણ છે, આપણે ઉપાડનો હવાલો બરાબર સમજી લઈએ શું કહે છે. ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે, ઓકે, કશો વાંધો નહીં, ગણી લઈશું આપણે. પાર્થિવ દર માસને અંતે 400, પહેલા આપણે જોઈ લઈએ પાર્થિવનું.
પાર્થિવ દર માસને અંતે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 માં ઉપાડ પર વ્યાજના દાખલા શીખી ગયા હતા. એમાં બે રીતના શીખ્યા હતા, કોઈ ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે અને કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે. ત્યારે યાદ રાખજો એક સૂત્ર હતું કે જો દર માસને અંતે ઉપાડ કરે તો આપણે 66 ના છેદમાં 12 ધ્યાનમાં લેતા અને દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો આપણે 78 ના છેદમાં 12 ધ્યાનમાં લેતા. અહીંયા અંતે છે એટલે આપણે 400 ગુણ્યા 12 ના છેદમાં 100 ગુણ્યા અંતે છે એટલે 66 ના છેદમાં 12 ધ્યાનમાં લેશું. તો ચાલો પહેલા એની જોઈ લઈએ પાર્થિવની ઉપાડ પર વ્યાજની ગણતરી કેવી આવી શકે. તો લઈ લે ઉપાડ પર વ્યાજ 8% લેખે. પહેલા જોઈએ પાર્થિવ. તો 400 રૂપિયાનો માસિક ઉપાડ છે, 12% વ્યાજ છે, 66 ના છેદમાં 12 કેમ આવ્યું? કારણ કે આપણને પાર્થિવ દર માસને અંતે ઉપાડ કરે, અંતે હોય તો 66 ના છેદમાં 12 આવે, શરૂમાં હોય તો 78 ના છેદમાં 12 આવે, એટલે પાર્થિવનું વ્યાજ મળી ગયું 264 રૂપિયા. હવે એ રીતે આપણે બીજા ભાગીદારનું પણ ઉપાડ પરનું વ્યાજ શોધવાનું છે. બીજો ભાગીદાર છે પ્રિયા. પ્રિયાએ કઈ તારીખે ઉપાડ કર્યો? 1/10/16 ના રોજ. તો 10મા મહિનાથી આપણે વ્યાજ શરૂ થાય ને આપણું માર્ચ મહિનામાં વર્ષ પૂરું થાય. ચાલો એની જોઈ લઈએ ગણતરી કઈ રીતે ગણતરી આવશે. તો ઉપાડ કેટલો છે આપણે જોઈ લઈએ પ્રિયાનો અને એની પર વ્યાજ ગણવાનું છે. આપણે જઈએ જે ગણતરીમાં. તો 1/10/16 થી ગણીએ તો 3200 રૂપિયા ઉપાડ છે, 12% વ્યાજ છે અને 6/12 કેમ આવ્યા? જો સમજી લો અહીંયા છે 10મા મહિનાથી શરૂ કરીએ તો માર્ચ મહિના એટલે કે ત્રીજા મહિના સુધી ગણતરી કરવાની. 10મા મહિનાનું વ્યાજ, 11મો મહિનો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો. તમે જોશો તો અહીંયા ટોટલ આપણી પાસે 6 માસનું વ્યાજ ગણવાનું. માર્ચ મહિનો જે ત્રીજો મહિનો ગણાય ત્યાં સુધીમાં 6 માસનું વ્યાજ, એટલે મેં 6/12 લખ્યા. 3200 ઉપાડ ઓલરેડી તમને આપવામાં આવ્યું છે એક્ઝામ્પલમાં, ત્યાંથી મેં લીધા છે અને 12% તમને હવાલામાં આપ્યા છે. તો તમને વ્યાજ મળશે 192. ઉપાડનું વ્યાજ ઉપાડ સાથે જ રહે એટલે આપણે જશું મૂડી ખાતામાં અને ઉપાડની સાથે એટલે નીચે લખશું છેલ્લી તારીખ લખશું ઉપાડ પર વ્યાજ 264 અને 192. અને બીજી અસર વિદ્યાર્થી મિત્રો ક્રોસ. ક્રોસ એટલે ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. જમા બાજુ પર એક લાઈન છોડી દઈશું અને તમે લખશું ઉપાડ પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા અનુક્રમે 264 192. સરવાળો ઓર્ડર કોલમમાં લઈ જઈશું 456 રૂપિયા. ચાલો ઉપાડ પર વ્યાજનો હવાલો સોલ્વ કર્યો, ઉપાડ પણ સોલ્વ કરી દીધું છે. હવે નેક્સ્ટ વિગત છે ખરીદી ચોખ્ખી પડતર 1,06,000. પણ મેં લખ્યું છે નમૂનાથી તૈયારેલો માલ જે છે ગયેલો માલ એ ખરીદીમાંથી માઇનસ કરવાનો, એટલે ઇનર કોલમ લખશું 1,06,000, એમાંથી માઇનસ કરશું 2,000. પણ 2,000 ની બીજી અસર નહીં આપે કારણ કે હવાલો નથી, કાચા સરવૈયામાંથી જ લઈએ છે. ચાલો આપણે એન્ટ્રી આપી દઈએ વ્યાપાર ખાતાની ઉધાર પર. વ્યવસ્થિત ખરીદી 1,06,000 માઇનસ નમૂનાથી ગયેલ માલ 2,000, એટલે આઉટર કોલમ આપણને મળશે 1,04,000. આ 2,000 ની બીજી અસર નથી આપવાની કારણ કે હવાલો નથી, આપણે કાચા સરવૈયામાંથી લીધું છે. હવે નેક્સ્ટ વિગત આપણે જોઈએ તો જે લેણું જેને આપણે કહી શકીએ ગ્રાહકો કે દેવાદારો 48,000, ઇનર કોલમ લખશું કારણ કે એની પર હવાલા નંબર 2 અને 3 છે. હવાલા નંબર 2 અને 3 સેના છે એ પણ આપણે જોઈ લઈએ. હવાલા નંબર 2 અને 3, હવાલા નંબર 2 તમે જોશો તો ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે એટલે વેચાણમાં પ્લસ કરીશું અને દેવાદારમાં પણ શું કરીશું? પ્લસ કરીશું. અને એક વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે, એટલે પહેલા વેચાણનું સોલ્વ કરી નાખીએ પછી આપણે જઈએ દેવાદાર પર. ચાલો વેચાણની વિગત જોઈ લઈએ, કેટલા રૂપિયા તમને વેચાણ આપ્યું છે? વેચાણ આપ્યું છે 2,00,000 રૂપિયા. ઇનર કોલમ લખી દઈએ વેપાર ખાતાની જવાબ પર વેચાણ 2,00,000 રૂપિયા. હવાલો શું કહે છે? પેલા લખ્યું છે કે 10,000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. નોંધવાનું બાકી છે તો પ્લસ કરી દો કારણ કે તો આપણું નોંધાઈ પણ જશે. જો વધુ નોંધ્યું હોય તો માઇનસ કરી દેવાનું, વધારે નોંધાય નહીં, ઓછું નોંધ્યું છે એટલે પ્લસ કરી દેવાનું. તો વેચાણમાં કરી દે પ્લસ, નોંધવાનું બાકી વેચાણ એટલે 10,000, એટલે ઇનર કોલમમાં રકમ મળશે 2,10,000. હજી પણ આના પર હવાલો છે વિદ્યાર્થી મિત્રો, એ હવાલો સોલ્વ કરવાનો બાકી છે. વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે, આની એક જ અસર આપવાની છે. જો વધુ ગણ્યો છે તો એ નીચે આપી છે, વધુ ગણ્યો હોય તો વેચાણમાંથી માઇનસ કરીશું કેટલા રૂપિયા? 2,000. આપણે જઈએ વેપાર ખાતામાં, માઇનસ વધુ નોંધેલ સરવાળો 2,000, આઉટર કોલમ આવશે 2,08,000. વિદ્યાર્થી મિત્રો જે વેચાણમાં નહીં નોંધેલું વેચાણ પ્લસ કર્યું છે એટલે આપણું દેવાદારનું સ્ટ્રક્ચર આવશે, એમાં દેવાદાર પ્લસ નહીં નોંધેલું વેચાણ માઇનસ કાલગાત હવાલા માઇનસ કાલગાત અનામત હવાલા માઇનસ દેવાદાર વટાવ અનામત હવાલા, એવું સ્ટ્રક્ચર બનશે. ચાલો આપણે જઈએ પાકા સરવૈયામાં. વિદ્યાર્થી મિત્રો આપણે એક અસર આપવાની બાકી રહી ગઈ હતી આખરના સ્ટોકની,
ये आखर ना स्टॉक नी पण असर आपी दईए। आपणी पासे आखर नो स्टॉक छे 28,000, तो चलो ये आपणे पाका सरवैया में आपी दईए 28,000। हवे आपणे लखी दईए देवादार नुं स्ट्रक्चर। देवादार एटले के जेने लेणो ग्राहको पण कहेवाय छे, नहीं नोंधेलुं वेचाण प्लस करीशुं माइनस કલકત્તા વાળા, માઇનસ કલકત્તાના માટે વાળા, અને હજી પણ જો દેવાદાર વટાવાના માટે હવાલા હોય એ પણ માઇનસ કરીશું। ગ્રાહકો તરીકે આપણે જોઈએ તો તમને મળી જશે લેણું। લેણું કેટલું આપવામાં આવ્યું છે? 48,000। તો ચાલો એની નોન કરી દઈએ, લખી દઈએ 48,000। નહીં નોંધેલું વેચાણ તમને મળશે જે વેપાર ખાતામાંથી છે। આપણે જઈએ વેપાર ખાતામાં 10,000 રૂપિયા છે, તો ચાલો એ પણ આપણે કરી દઈએ પ્લસ। પાકા સરવૈયામાં જઈએ અને લખી દઈએ પ્લસ 10,000। સરવાળો ઇનર કોલમમાં લખશું 58,000। કાલગાત હવાલા એ આપણે જવું પડશે હવાલામાં। વિદ્યાર્થી મિત્રો હવાલામાં જોઈ લે કાલગાત હવાલા કેટલી છે। 2,000 વધારાની કાલગાત તરીકે માંડી વાળો છે, તો 2,000 આપણે માઇનસ કરીશું દેવાદારમાંથી, માઇનસ પાકાસરિયામાં જઈએ દેવાદારમાંથી 2,000 માઇનસ કરી એટલે મળી ગયા 56,000। કાલગાત અનામત, તો ફરીથી આપણે જઈએ હવાલામાં, તો હવાલામાં તમને આપેલી છે 5% કાલગાત અનામતની જોગવાઈ કરો, તો આપણે જોઈ લે પાકા સરવૈયામાં કેટલી રકમ આવી 56,000। તો 56,000 ગુણ્યા 5% કરીશું એટલે જે રકમ છેલ્લે કાલગાત બાદ કર્યા પછી રકમ મળે એની પર કાલગાત અનામત ગણાય, તો તમને રકમ મળશે 2,800, બાદ બાકી આફ્ટર કોલમાં મળશે 5,200। અગાઉ પણ જે આપણે ટીપ્સ એન્ડ ટ્રીક આપેલી કે જ્યારે પણ તમે દેવાદારનું સ્ટ્રક્ચર લખો ત્યારે એની સાથે હંમેશા કાલગાતનું સ્ટ્રક્ચર પણ લખવું ફરજિયાત છે, એટલે આપણે જઈશું નફા નુકસાન ખાતામાં અને ઉધાર પર લખી દઈએ કાલગાતનું સ્ટ્રક્ચર। કાલગાત પ્લસ કાલગાત હવાલા પ્લસ કાલગાત અનામત હવાલા માઇનસ કાલગાત અનામત કાચું સરવૈયું। હવે જે કાલગાત કાચું સરવૈયું એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ કાલગાત આપી નથી, તો તે આપણે કરી દઈશું ડેશ। હવે કાલગાત હવાલા તમને મળી જશે પાકા સરવૈયામાંથી। પાકા સરવૈયામાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલ છે કાલગાત હવાલા 2,000 અને કાલગાત અનામત હવાલા આપી છે 2,800। ચાલો બંનેની નોંધ આપણે કરી દઈશું નફા નુકસાન ખાતામાં, લખી દઈએ 2,000 અને 2,800, બંનેનો સરવાળો 4,800। કાલગાત અનામત કાચું સર્વે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલમાં કોઈ પણ જગ્યાએ કાલગાત અનામત નથી આપવામાં આવી, તો અનામત આપવામાં નથી આવી, તો આપણે કરી દઈશું ડેશ અને આપણે આઉટર કોલમમાં લખી દઈશું 4,800। આ રીતે આપણે દેવાદારનો હવાલો, કાલગાતનો હવાલો અને વેચાણનો હવાલો ત્રણ એક સાથે આપણે સોલ્યુશન કરી નાખ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ એ યાદ રાખવાનું એક્ઝામ્પલમાં ક્યાં આવ્યા હતા, લેણાની વિગત પૂરી કરી હતી, હવે આવશે મજૂરી અને પગાર રૂપિયા 10,000। તો મજૂરી અને પગાર આવશે તમારો વેપાર ખાતાની ઉધાર પર, લખી દઈએ મજૂરી અને પગાર રૂપિયા 10,000। મજૂરીને જે પગારની નોંધ કરી દીધી, પછી જે વેપાર ખર્ચ રૂપિયા 16,000, નફા નુકસાનની ઉધાર પર લખી દઈએ વેપાર ખર્ચ રૂપિયા 16,000। વેપાર ખર્ચ પછી તમને આપ્યું છે મકાન 50,000, મિલકત લેણા પર પાકા સરવૈયામાં જઈએ લખી દઈએ મકાન 50,000। મકાનની નોંધ થઈ ગઈ, પછી છે ફર્નિચર તમને છે 10,000 વિદ્યાર્થી મિત્રો, પણ આના પર એક હવાલો છે હવાલા નંબર 4, તો આપણે ઇનર કોલમ લખી દઈશું પાકા સરવૈયામાં, લખી દઈએ ફર્નિચર રૂપિયા 10,000। હવાલા નંબર 4 વાંચી લઈએ શું કીધું છે, 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, ચોપડે નોંધ કરવાનું બાકી છે, જો સારું હોય નોંધવાનું બાકી હોય તો પ્લસ કરી દઈએ, પરંતુ અહીંયા તો નકામું થઈ ગયું છે અને નોંધવાનું બાકી છે, તો નકામું થઈ ગયું તો એટલું ફર્નિચર ઓછું થઈ જશે, ઓછું થઈ જાય તો આપણે ફર્નિચરમાંથી માઇનસ કરી દઈશું। નુકસાન પણ કહી શકાય, ફર્નિચરમાં ઘટાડો પણ કહી શકાય, તમે બંને શબ્દ લખી શકશો। આપણે પાકા સરવૈયામાં જઈએ, લખી દઈએ માઇનસ ફર્નિચરનું નુકસાન 4,000, આઉટર કોલમ 6,000। હવાલાની બીજી અસર આપવાની છે વિદ્યાર્થી મિત્રો, માઇનસ કર્યું છે તો ટિપ્સ છે કે માઇનસ હોય તો સાઇડ ચેન્જ, એટલે કે તમે અહીંયા લખ્યું છે જમા બાજુ તો સાઇડ ચેન્જ, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર પર જ ઉપર લખવું પડશે ફર્નિચર ફિટિંગ્સનું નુકસાન। આપણે નફા નુકસાન ખાતામાં જઈએ, ઉધાર પર લખી દઈએ ફિટિંગ્સનું નુકસાન રૂપિયા 4,000। ચાલો ફિટિંગ્સની વિગતો પૂરી થઈ ગઈ, ત્યારબાદ તમને આપવામાં આવી છે ઓફિસ સાધનો, પેકિંગ સામગ્રી અને રોકડ શિલ્લક, ત્રણ મિલકત લેણા પર આવે છે, એટલે એક સાથે ત્રણ વિગત હું બતાવી દઈશ, કોઈ હવાલો નથી। અનુક્રમે ઓફિસ સાધનો 4,000, પેકિંગ સામગ્રીનો સ્ટોક 4,000 અને રોકડ શિલ્લક રૂપિયા 2,000 તમને ઓલરેડી તમને આપવામાં આવી છે, તૈયાર વિગત મેં મિલકત લેણા પર દર્શાવી દીધી છે। હવે આપણે જશું મૂડી દેવા પર, તો તમને પહેલી આપી છે મૂડી, પાર્થિવ અને પ્રિયાની પર હવાલો પણ છે, ચાલો પેલા લખી દઈએ મૂડી ખાતાની જમા પર લખી દઈએ, બાકી આગળ લાવીએ શરૂની તારીખ લખવાની, બધા આપણે છેલ્લી તારીખ લખીએ છીએ, અહીંયા ઉપાડની અલગથી તારીખ આપી એટલે લખી, બાકી 31/3 જ લખવાની હોય છે, શરૂની તારીખ લખી બાકી આગળ લાવીએ 24,000 અને 16,000, એની પર હવાલો છે હવાલા નંબર 1।
मूड़ी पर तमारे 8% लेके व्याज गणवानुं छे। तो आ व्याज कई रीते गणीशुं चालो एनी जे गणतरी करी लईए। तो आपणी पासे बंने भागीदार छे, मूड़ी पर व्याज 8% लेके पार्थिवनी 24,000 ना 8% करशे एटले 1920 मळशे अने प्रियाना 16,000 ना 8% करशे एटले 1280 मळशे। બંનેની અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર પર અને મૂડી ખાતાની જમા પર। તો ચાલો પહેલા આપણે આપી દઈએ મૂડી ખાતાની જમા પર છેલ્લી તારીખ લખવાની, મૂડી પર વ્યાજ 1920 અને 1280 અને બીજી અસર ક્રોસ ઉધાર પર આપણે અસર આપશું। મૂડી પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા અનુક્રમે 1920 અને 1280 આઉટર કોલમ લખી દઈશું 3200। ચાલો મૂડી પર વ્યાજની પણ આપણે એન્ટ્રી આપી દઈએ, મૂડીનો હવાલો સોલ્વ કરી દીધો। વેચાણ આપણે અગાઉ સોલ્યુશન કરી દીધું એટલે ફરીથી નોંધ કરવાની જરૂર નથી। દેવું છે જેને લેણદાર પણ કહી શકાય એ આવશે મૂડી દેવા પર, પાકા સરિયામાં લખી દઈએ મૂડી દેવા પર, થોડીક મૂડીની જગ્યા છોડી દઈએ, વેપારી પણ કહેવાય 30,000 રૂપિયા। ત્યારબાદ આપણે જે એક્ઝામ્પલમાં નમૂનાથી આપણે જે આપેલ માલ છે એ ખરીદીમાંથી માઇનસ અગાઉ આપણે નોંધ કરી દીધી છે। બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે એટલે આપણે એને લખી દઈશું મૂડી દેવા પર, લખી દઈએ બેંક ઓવરડ્રાફ્ટ 14,000। હવે જોઈ લે આપણે કોઈ હવાલા બાકી છે કે નહીં, પહેલો હવાલો થઈ ગયો, બીજો હવાલો પણ નોંધ થઈ ગઈ છે, ત્રીજાની પણ નોંધ થઈ ગઈ, ચોથાની પણ નોંધ થઈ ગઈ છે, પાંચમાની જો વિદ્યાર્થી મિત્રો તમને લખ્યું છે કે ગ્રાહકને એક ઓર્ડર આપણે સમયસર નહીં આપેલો, 4,000 રૂપિયા ચૂકવવાના થયા હતા એટલે નુકસાન કહેવાય એટલે નફા નુકસાનની ઉધાર પર ને ચૂકવવા પડશે એટલે દેવું કહેવાય એટલે મૂડી દેવા પર। તો ચાલો બંનેની નોંધ આપણે આપી દઈએ નફા નુકસાન ખાતાની ઉધાર પર, જે ફિટિંગ્સનું નુકસાન લખેલું 4,000 એની નીચે જ આપણે લખશું ગ્રાહકને ચૂકવવા નો કોઈ દાવો, અથવા તો લખી શકાય છે કરાર ભંગનું નુકસાન રૂપિયા 4,000 અને બીજી અસર આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા પર આપી લખશું કરાર ભંગ અંગેનો દાવો અથવા તો ગ્રાહકને ચૂકવવા અંગેનો દાવો રૂપિયા 4,000। ચાલો હવે હવાલો બીજા કોઈ રહી ગયા છે કે નહીં જોઈ લઈએ, નંબર 6 માં જોઈ લઈએ, મજૂરીમાં 2,000 જે ચૂકવવાની બાકી મજૂરી થી ઓલરેડી ઉમેરે એટલે આની નોંધ નહીં થઈ, પણ બાકી ચૂકવવાની બાકી મજૂરી છે એની એક જ અસર આપવાની છે, બાકી છે તમે ચૂકવવાની બાકી છે એટલે દેવું કહેવાય એટલે એની બીજી અસર આપશું આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા પર, લખી દઈએ ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000। ચાલો હવે જોઈ લે તો હવાલા બધા જ પૂરા થઈ ગયા છે, હવે આપણે અનુક્રમે બધા ખાતા બંધ કરી દઈએ। પેલા જે વેપાર ખાતું તો એમાં જમાબાદનો સરવાળો વધારે છે 2,08,000, બેઠો ઉધાર પર લખી દઈએ, એમાંથી ઉધાર પરની રકમ બાદ બાકી કરીશું એટલે આપણે મળશે 94,000 જેને આપણે કહીએ છીએ કાચો નફો, જે નફા નુકસાન ખાતે લઈએ। અને બીજી અસર ક્યાં આપશું નફા નુકસાન ખાતાની જમા બાજુ પર, આપણે જે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર લખી દઈએ કાચો નફો વેપાર ખાતાની લાવીએ 94,000, અહીંયા પણ જમા બાજુનો સરવાળો વધારે છે 94,000, બેઠો ઉધાર બાજુ પર લખીએ, આ 94,000 માંથી ઉપરની બધી રકમ માઇનસ કરશો એટલે તમને બાકી મળશે 65,200, જેને આપણે શું કહીએ છીએ નફા નુકસાન ખાતામાં જે કોઈ બાકી મળે ચોખ્ખો નફો, જે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા છે એની પણ ક્રોસ એન્ટ્રી આપશું, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં જઈએ અને જમા પર લખી દઈએ ચોખ્ખો નફો, જે નફા નુકસાન ખાતેથી લાવીએ 65,200। આ 65,200 એટલે કે જમા બાદનો સરવાળો ફરીથી વધારે છે, લખી દઈએ 65,656, 65,656 એમાંથી 3200 માઇનસ કરશો એટલે તમને રકમ મળશે 62,456। આને શું કહેવાય, આને કહેવાય વેચણી પાત્ર નફો 1:1 પાર્થિવ અને પ્રિયા વેચી લેશે। કેમ 1:1? વિદ્યાર્થી મિત્રો મેં શરૂઆતમાં કીધું એક્ઝામ્પલમાં તમને ઉપર કોઈ પ્રકારનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, જ્યારે પણ દાખલામાં કોઈ નફા નુકસાનનું પ્રમાણ ન આપે ત્યારે ભાગીદારી કાયદો 1932 મુજબ એવું કહેવામાં આવે કે બંને ભાગીદાર સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે। તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં 62,456 1:1 પ્રમાણમાં વહેંચશું એટલે અનુક્રમે મળશે 31,228, 31,228 એની બીજી અસર ક્રોસ આપવાની છે મૂડી ખાતાની જમા બાજુ પર, છેલ્લી તારીખ લખશું જેને કહેવાય વેચણી પાત્ર નફો, અનુક્રમે આવશે 31,228, 31,228। આપણે પહેલા જે રીતે સરવાળો કરી તે રીતે પાર્થિવનો સરવાળો કરી દઈએ, જમા બાદનો વધારે છે 57,148, ઉધાર પર લખીએ 57,148, આ બંને રકમ બાદ બાકી કરશો એટલે આપણને બાકી મળશે 52,084 એટલે છેલ્લી તારીખ જ લખશો એની સામે બાકી આગળ લઈ ગયા, પણ પહેલા સુધી લઈએ પ્રિયાની, જમા બાદનો સરવાળો વધારે છે 48,508, 48,508, તો ઉધાર પર તમને રકમ મળશે 45,116 જેને છેલ્લી તારીખ લખી લખશું બાકી આગળ લઈ ગયા। આ ક્યાં લખશું આખરની મૂડી, આપણે લખશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, આપણે એક જગ્યા છોડી છે એના માટે પાર્થિવ અને પ્રિયા, અનુક્રમે 52,084, 45,116 બંનેનો સરવાળો આઉટર કોલમ લઈ જઈ 57,200 મળી જશે। હવે બંને બાદનો સરવાળો કરશું તો સરખો મળશે 1,47,200, 1,47,200। વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, વિડીયો પસંદ પડે તો લાઇક કરો, તો મિત્રો સાથે શેર કરો,
આવા વિડિયો ની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે આ વિડિયો ની અપડેટ મેળવી શકો। વિદ્યાર્થી મિત્રો આ વિડિયો ખૂબ જ મહત્વનો છે, એકવાર આ વિડિયો તમે જોયા પછી આ એક્ઝામ્પલ જાતે એકવાર નોટબુકમાં કરી લેજો જેથી કરીને આવા પ્રકારના એડજસ્ટમેન્ટ કે હવાલા આવે તમે સરળતાથી સોલ્વ કરી શકો। નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું, ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે। થેન્ક યુ વેરી મચ।